નવા કૃષિ કાયદાઓ રદ કરવાની માંગ સાથે ખેડૂતો દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે. ખેડૂતોએ પ્રજાસત્તાક પર્વ પર ટ્રેક્ટર રેલી કાઢવાની મંજૂરી માંગી હતી. સરકારે વિવિધ 37 નિયમોના પાલનની શરતે ટ્રેક્ટર રેલીને મંજૂરી આપી હતી, પરંતુ આજે ખેડૂતોએ નિયમ સમય પહેલા જ ટ્રેક્ટર રેલી કાઢતા અંધાધૂંધી સર્જાઈ હતી. સિંધુ બોર્ડર પર 35-40 કિલોમીટર લાંબી ટ્રેક્ટરોની કતાર જોવા મળી હતી. ટ્રેક્ટર માર્ચ દરમિયાન ખેડૂત આંદોલન અલગ દિશામાં ફંટાઈ ગયું હતું. આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર ચડાઈ કરી હતી. લાલ કિલ્લા પર તિરંગાની સમાંતર શીખ સંપ્રદાયના ખાલસા પંથનો ધ્વજ નિશાન સાહેબ તથા ખેડૂત સંગઠનોનો ઝંડો લહેરાવવામાં આવ્યો હતો. આઝાદ ભારતના ઇતિહાસમાં લાલ કિલ્લા પર તિરંગાની સાથે અન્ય ધ્વજ ફરક્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. આ પછી પોલીસ અને આંદોલનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે ટીયર ગેસનો મારો ચલાવવો પડ્યો હતો. આંદોલનમાં એક ટ્રેક્ટર પલટી જતા એક ખેડૂતનું મૃત્યુ થયું હતું. સમગ્ર સ્થિતિને કારણે રાજધાનીમાં અરાજકતા ફેલાઈ ગઈ હતી. આજે સાંજે ગૃહમંત્રી અમિત શાહના ઘેર ગૃહ મંત્રાલયની ઇમરજન્સી મીટિંગ યોજાઈ હતી. મીટિંગમાં સ્થિતિને કાબુ લેવા માટે રાજધાનીમાં સુરક્ષા કર્મીઓની સંખ્યા વધારી દેવા સહિતના નિર્ણયો લેવાયા છે. અફવાઓ ન ફેલાય એ માટે દિલ્હીમાં હંગામી ધોરણે મોબાઈલ ઇન્ટરનેટ સુવિધા બંધ કરી દેવામાં આવી છે. 2 મહિનાથી વધુ લાંબા સમયથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલ ખેડૂત આંદોલન આજે હિંસક બની જતા હવે આ આંદોલન વિખેરાઈ જવાની સંભાવના છે.